નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। દરેક પાર્ટી લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે કઈ બેઠક પર કોને ઉતારવા તેની પ્લાનિંગમાં લાગી ગયા છે। અને આવામાં ડેડિયાપાડા વિધાનસભા બેઠક પરથી પક્ષના આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ લોકસભામાં ભરૂચની સીટ પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે। પરંતુ હવે કદાચ ચૈતર વસાવાને ઝાટકો લાગી શકે છે, કારણ કે હવે આજ બેઠક માટે મેદાનમાં આવ્યા છે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય કહેવાતા સ્વર્ગવાસી અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ। જી હા, રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સ્વર્ગવાસી અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે પિતાના ગઢ ભરૂચમાંથી લોકસભા 2024ની ચૂંટણી લડવાની ઈચ્છા હોવાની જાહેરાત કરી છે। જેમાં અમદાવાદમાં FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે પિતા મને રાજકારણમાં લાવવાના વિરુદ્ધમાં હતા, પરંતુ હું આવતા વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી લડવા માંગુ છું। મુમતાઝે કહ્યું હતું કે તે આના માટે તૈયારી પણ કરી રહી છે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। તેમજ પોતાના પિતાના અંતિમ દિવસોને પણ ઉલ્લેખ કરતા મુમતાઝે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કોવિડ મહામારી દરમિયાન મેં મારા પિતા સાથે વાતચીતમાં એક વાર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પછી તેમણે કહ્યું કે મહિલા માટે ચૂંટણી જીતવી સરળ નથી। ભરૂચ 45 વર્ષથી વધુ સમયથી તેમના પિતાનો મતવિસ્તાર છે। તેઓ 3 વખત લોકસભાના સાંસદ હતા અને પછી 6થી વધુ વખત રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। ભરૂચ મારું ઘર છે અને મારો જન્મ ત્યાં જ થયો છે અને હું ત્યાંથી જ ચૂંટણી લડીશ। ત્યાં જ વળી બીજી તરફ આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત 6ઠી વખત સાંસદ છે અને આવી સ્થિતિમાં મુમતાઝ ભગવા કિલ્લા પર કેવી રીતે પ્રવેશ કરી શકશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યાં મુમતાઝ પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે આવતા વર્ષે ચોક્કસ ચૂંટણી લડવા માંગે છે, તો આ બેઠક પર આમ આદમી પાર્ટીની પણ નજર છે। ત્યારે આવી સ્થિતિમાં ભારત ગઠબંધનમાં કોણ ઉમેદવાર હશે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। અને આમાં જ જો આપણે વધુમાં વાત કરીએ તો કદાચ આવતા વર્ષે મુમતાઝે તૈયારીઓ શરૂ કરી દીધી છે। આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમનું કામ ચાલી રહ્યું છે। જોકે હવે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન વચ્ચે આમ આદમી પાર્ટીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એક સાથે લડવાની જાહેરાત કરી દીધી, પરંતુ બીજી તરફ એવા અનુસાર ભરૂચની સીટ પરથી ચૈતર વસાવાની ચૂંટણી લડવી છે અને જો અહીંયા ચૈતર વસાવાની ટિકિટ નહીં મળે તો ગુજરાતમાં ગઠબંધન તૂટી શકે છે। એટલે કહી શકાય કે કોંગ્રેસ માટે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે। અહેમદ પટેલ ગુજરાતના કદાવર નેતા હતા, ત્યારે હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ અહેમદ પટેલના પરિવારને સાચવે છે કે પછી આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન, એ તો આગામી સમય જ બતાવશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।